हेलो एवरीवन, तो आज धोरण 12 માં यूनिट 2 रीड 1 લઈને આવ્યો છું. રીડ 1 નું નામ છે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની, જે ભૂલાઈ ન શકે. બરાબર, વોલ્ટ ડિઝની. વોલ્ટ ડિઝની વિશે આપણે સાંભળ્યું છે કે જે મિકી માઉસ, જેણે સર્જન કર્યું મિકી માઉસનું, ગુફીનું સર્જન કર્યું, ડોનાલ્ડ ડકનું સર્જન કર્યું. બરાબર, વોલ્ટ ડિઝનીને 22 વખત ઓસ્કાર મળ્યા છે. કેટલી વખત? 22 વખત, જે હિસ્ટ્રી કહી શકીએ આપણે. એને મારી પાસે અહીંયા ટેક્સ્ટ બુક છે, સાથે મેં અહીંયા અમુક એવા જે વર્ડ્સ છે એનું ગુજરાતી પણ મેં આપી દીધું છે. બરાબર, અને આ પાઠ છે ને થોડોક લાંબો છે. બરાબર, તો આપણે એને પાઠમાં વેચવાનું. એને આ આપણો આ જે પાઠ લેવાના છે, આપણે પાઠ 1 છે આ. બરાબર, આજે આપણે પાઠ 1 લેવાના છે. તો મિત્રો, મારી પાસે ટેક્સ્ટ બુક છે, તમારા લોકો પાસે પણ હશે તેવી હું આશા રાખું છું. બરાબર, આપણે શરૂ કરીએ. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. મારો ભાઈ વોલ્ટ છે હવે હયાત નથી, જે મૃત્યુ પામ્યો છે. કોણ કહે છે? રોય ડિઝની. એનો ભાઈ છે મોટો, વોલ્ટ ડિઝનીનો મોટો ભાઈ છે રોય ડિઝની. એણે આ યુનિટમાં એ નેરેશન કરેલું છે વોલ્ટ ડિઝનીનું. બરાબર, એ કહે છે શું કે મારો ભાઈ વોલ્ટ છે અત્યારે હવે હયાત નથી, જે મૃત્યુ પામ્યો છે. એટ હિઝ ઇન્ફ્લુઅન્સ, એટ એટલે છતાં પણ, હિઝ ઇન્ફ્લુઅન્સ, ઇન્ફ્લુઅન્સ એટલે શું થશે? પ્રભાવ, એનો પ્રભાવ. એટ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો. લિંગર્સ એટલે ફેલાવ. આ સ્ટુડિયો, જે શૂટિંગનો સ્ટુડિયો, અહીંયા સ્ટુડિયોમાં જાણે એનો પ્રભાવ છે, ફેલાયેલો છે. વેર હી ટર્ન આઉટ ધ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ. જે જગ્યાએ બનાવતો કઈ કઈ કાર્ટૂન, કાર્ટૂન્સ મૂવીઝ, પછી છે નેચર ફિલ્મ્સ, પ્રકૃતિને લગતા મૂવી, પછી છે ફીચર મૂવીઝ, જે બીજી મૂવીઝ હોય એ પ્રમાણે શૂટિંગ કરતો. ધેટ મેડ હિમ, ધેટ મેડ હિમ નો વન. આ ત્રણ વસ્તુ, કાર્ટૂન ફિલ્મ, ફીચર મૂવીઝ અને નેચર મૂવીઝ, એને પ્રખ્યાત કર્યો. એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ, અને વિશ્વમાં એને પ્રેમ મળ્યો. ઇવન નાવ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ, ક્રૂ એટલે જે સ્ટુડિયોમાં કામ કરતા મેમ્બરો હોય, શું કહે છે એનો ભાઈ રોય ડિઝની કે જ્યારે હું સ્ટુડિયોમાં મુલાકાત લઉં, જ્યારે હું ચાલતો હોઉં છું, આઈ હાફ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર ધેટ ટોલ કન્ટ્રી બોય ફિગર હેડ બોર્ડ ઇન થોટ અબાઉટ સમ. જ્યારે હું કે ક્રૂ સાથે ચાલતો હોય સ્ટુડિયોમાં, રોય ડિઝની કહે છે, ત્યારે મને શું લાગે છે કે એક્સપેક્ટ, એક અધ કચરો છોકરો, એક્સપેક્ટ એટલે શું થશે? અધ કચરો. બરાબર, શું છે એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર? એન્કાઉન્ટર એટલે મારી નાખું નહીં, મુલાકાત લેવી. જાણે તો મને એમ જ થાય કે હમણાં વોલ્ટની મુલાકાત મને તરત જ થઈ જાય, અધકચરી મુલાકાત થઈ જશે. તે ટોલ, ટોલ એટલે ઊંચો, કન્ટ્રી બોય, કન્ટ્રી એટલે દેશ છે, કન્ટ્રી બોય એ થશે ગામડીઓ છોકરો. એ ગામડીઓ છોકરો, ઊંચો ગામડીઓ છોકરો. ફિગર એટલે શરીર. હેડ બોર્ડ, હેડ બોર્ડ એટલે થશે ઝૂકેલું માથું, જાણે ઝૂકેલું માથું લઈને ચાલતું હશે સ્ટુડિયોમાં, એવું મને લાગે. ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ, કંઈક નવા પ્રોજેક્ટ વિશે વિચારી રહ્યો હશે. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ. વોલ્ટની અંદર શું હતું? વધારે પ્રેરક બળ હતું. ડ્રાઇવિંગ ફોર્સ થશે પ્રેરક બળ. બરાબર, પ્રેરક બળ હતું. બિહાઇન્ડ ઓલ વી ડીડ, જે કંઈ અમે કરતા એનું પ્રેરક બળ છે, અમે એ કામ કરતા એની સાથે. ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, મૂવીની બનાવી છે લઈને છેલ્લે લાસ્ટમાં જે ડિઝનીલેન્ડ બન્યું છે, જે વિશ્વ પ્રખ્યાત છે, ત્યાં સુધીનું પ્રેરક બળ અમને પૂરું પાડતા. ધેટ પીપલ કન્સ્ટન્ટલી, કન્સ્ટન્ટલી થશે સતત, લોકો સતત શું કરતા? મેન્શન હિઝ નેમ એઝ ઇફ હી વેર સ્ટીલ અલાઈવ. લોકોને એવું સતત કહેતા કે હોલ્ડ તો હજી જીવે છે, હજી હયાત છે અહીંયા. હવે મિત્રો, આપણે ગયા વખતે લેક્ચરમાં જોયું એઝ ઇફનું ટોપિક એક લીધો હતો, જોયું એઝ ઇફ હી વેર છે, હી સાથે વેરનો ઉપયોગ કર્યો છે, એટલે એઝ ઇફ છે પછી હી વેર, શી વેર છે, આપણે એક ટોપિક લીધો હતો. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો, મોસ્ટ ટાઈમ પી છે આપણી માટે. એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ, એવરી ટાઈમ, ગમે ત્યારે અથવા દરરોજ શું કરતા કે અમે કંઈક નવું એવું પિક્ચરનું સર્જન કરતા. શું કામ? કે ડિઝનીલેન્ડમાં એક કાર્ટૂન્સની સિરીઝ આપણે બનાવી શકીએ. સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, ક્યારેક મારથી બોલાઈ જાય છે, શું? આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઈક ઇટ. મને લાગતું કે આ વોલ્ટ આ કેવી રીતે કરી શકતો આ બધું. એન્ડ વેન ધીસ હેપન્સ, પણ આ થઈ ગયું એનીથી. આઈ પર્સનલી રિયલાઇઝ દેટ ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન, પણ મને અહેસાસ થતો, રિયલાઇઝ એટલે અહેસાસ થતો, મને થતું કે વોલ્ટ હંમેશા પ્લાન તરીકે હાલતો, પરફેક્ટ રીતે બધું તૈયાર કરતો. ફોર માય ઇમેજિનેટિવ, મારી કલ્પના શક્તિ
इंडस्ट्रियस मेहनत ब्रधर लेफ्ट इनफ प्रोजेक्ट्स इन प्रोग्रेस प्रोजेक्ट ની અંદર જે આગળની પ્રોગ્રેસ મેળવી ઈશુ કરતી મારી કલ્પના શક્તિ બધું તૈયાર કરતો હોય ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રી એટલે આપણે ઉદ્યોગોને કહીએ ઇન્ડસ્ટ્રી એટલે મહેનત કહીશું બરાબર અહીંયા આપણે એનો અર્થ કહીશું મહેનત એની મહેનત એની કલ્પના શક્તિથી આગળ વધતો કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની મેની યર્સ એ જે પ્રોજેક્ટ તૈયાર કરતો અમને ઘણા ઘણા વર્ષો સુધી બિઝી રાખતો એ પ્રોજેક્ટમાં કામ કરાવતો અમારી પાસે વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન કોમ્પ્લેક્સ એટલે જટિલ વોલ્ટ એક જટિલ માણસ હતો ટુ ધ રાઇટર્સ પ્રોડ્યુસર એન્ડ એનિમેટર્સ હુ વર્ક વિથ હિમ રાઇટર્સ લેખકો પ્રોડ્યુસરો એન્ડ એનિમેટર્સ કાર્ટૂન બનાવે એ બધા એની સાથે કામ કરતા બધાને લાગતું કે વોલ્ટ છે આ જટિલ માણસ છે એ જે પ્રોજેક્ટ હાથમાં લીધી પૂરો જ કરે છે હુ વર્ક વિથ હિમ હી વોઝ અ જીનિયસ હુ હેડ એન એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી એ એક જીનિયસ પણ હતો ને એની અંદર એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી એવી ક્ષમતા પણ હતી કાર્ય કરવાની ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન જો યાદ રાખજો એને કામ કરવા માટે એને સૌથી પહેલાં એની કલ્પના શક્તિ બી ઉજાગર કરતો જે કાંઈ પણ કામ કરતો તેમાં ટુ એની સ્ટોરી ઓર આઈડિયા કોઈ પણ વિચાર અને કોઈ પણ વાર્તા માટે એવી કલ્પના શક્તિ બનાવતો કે આ વસ્તુ આ કાર્ટૂનમાં આપણે દર્શાવી શકીએ બરાબર ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચ્ડ હિઝ ટીવી શો મિલિયન્સ ઓફ લાખો લોકો એનો ટીવી શો જોયો મિકી માઉસનો હી વોઝ અ વાર્મ વર્લ્ડ કેવો હતો વાર્મ હુફ દાયક હતો કાઇન્ડલી પર્સનાલિટી કાઇન્ડલી એટલે દયાળુ પર્સનાલિટી વ્યક્તિત્વ એનું વ્યક્તિત્વ કેવું હતું એકદમ દયાળુ હતું બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન ટુ ધેર હોમ હંમેશા ઘરે એ ફન કરતો રમૂજી ટાઈપ હતો આનંદમાં રહેતો ઘરે રોય ડિઝની જે વાત કરે છે એના મોટા ભાઈ ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ્ડ અસ આઈ એમ શ્યોર હી સીમ્ડ લાઈક અ વાઇલ્ડ મેન પણ બેન્કર્સ જે બેંકવાળા એને જે નાણાં આપતા વોલ્ટને એ શું કરતા આઈ એમ શ્યોર હી સીમ લાઈક અ વાઇલ્ડ મેન એ લોકોને લાગે વાઇલ્ડ મેન આ એક જંગલી માણસ લાગે એ કે હેલ્પ એન્ડ ફોર બેંક કરપ્ટ છે એ બધાને લાગતું કે આ નાદાર નીકળશે નાદાર એટલે બેંકના નાણાં ચૂકી ન શકે એટલે નાદાર થાય બેંક કરપ્ટ સી થાય એ લોકોને એમ લાગતું કે આ નાણાં ચૂકી શકશે નહીં એટલે અમે એને વોલ્ટને પૈસા આપશું નહીં ટુ મી પણ મારા માટે રોય ડિઝની માટે કેવો છે હી વોઝ અ માય અમેઝિંગ કિડ બ્રધર મારો એક એવો પ્રેમાળ ભાઈ છે નાનો એક અમેઝિંગ બ્રધર છે ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ એટ હી મેડ કમ ટ્રુ ઇમ્પ્રેક્ટિકલ એના એ કેવું વિચારતો અસામાન્ય સ્વપ્નાઓ વિચારતો ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ અસામાન્ય સ્વપ્નાઓ એના સ્વપ્નાઓ કેવા અસામાન્ય હતા લોકો ઘણા લોકો હોય છે કે સ્વપ્ન દિવસે જોતા હોય કે મારે આ મળી જાય બરાબર એને દિવા સ્વપ્ન કહી શકે એટલે વોલ્ટના સ્વપ્ન કેવા હતા ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ હતા બરાબર છે તો મિત્રો અહીંયા આપણે પાર્ટ વન છે એ પૂરો કરીએ છીએ પાર્ટ વનની અંદર જે આ મહત્વના શબ્દો છે એમાં મહત્વનો શબ્દ એક છે આપણી માટે ખાલી માત્ર ડ્રાઇવિંગ ફોર્સ આ યાદ રાખજો ખાલી ડ્રાઇવિંગ ફોર્સ તો મિત્રો અહીંયા આપણે પાર્ટ વન છે એ પૂરો કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં પાર્ટ ટુ લેશું આપણે